नमस्कार दर्शक मित्रों, आपणे नियाळीशु सिटी लाइन न्यूज चैनल में आजना मुख्य समाचारो। अंबाजी में चैत्री नवरात्रि थी अंबाजी महोत्सव की शानदार शुरुआत थई। अमदावाद में प्लम्बर कौशल्य वर्धन सेमिनार मुख्यमंत्री श्री खुल्लो मूक्यो। राजकोट में माताए करी पुत्रनी हत्या। राजकोट में भाजप सामे भाजप कोर्पोरेटरो। गोंडल राजवी परिवार द्वारा पोथी यात्रा। गोंडल अक्षर मंदिरे स्वच्छता अभियान ने शुभारंभ। अंबाजी में चैत्री नवरात्रि थी अंबाजी महोत्सव की शानदार शुरुआत थई। प्रसिद्ध यात्राधाम अंबाजी मुकामे रमत गमत युवा अने सांस्कृतिक प्रवृत्तिओना विभाग गांधीनगर अने जिला वहीवटी तंत्र बनासकांठाना संयुक्त उपक्रमे बे दिवसीय अंबाजी महोत्सवनी शानदार शुरुआत थई छे। चैत्री नवरात्रिना प्रथम नोरते युवक सेवा अने सांस्कृतिक प्रवृत्तिओना कमिश्नर श्री डॉक्टर नरेन्द्र कुमार मीनाए अंबाजी चाचर चौकमां दीप प्रागट्य करी अंबाजी महोत्सवने खुल्लो मूक्यो हतो। आ प्रसंगे तेमणे मीडिया साथेनी वातचीतमां जणाव्युं हतुं के आ वर्षथी अंबाजीमां अंबाजी महोत्सवनी उजवणी करवानी शरूआत करवामां आवी छे, जेने आगामी वर्षोमां भव्यथी भव्य रीते ઉજવવામાં આવશે। આ મહોત્સવને માણવા તેમણે માય ભક્તોને અનુરોધ કર્યો હતો। અંબાજી મહોત્સવની ઉજવણી દરમિયાન અમદાવાદના ખ્યાતનામ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। પ્રથમ નવરાત્રિએ કલાકાર શ્રી શ્યામલ સૌમિલ મુનશી અને તેમની ટીમે ભજનો તથા સુગમ સંગીતના સુર રેલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ કે રાઠોડ, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના નાયબ નિયામક શ્રી જયંતભાઈ દવે, વહીવટદાર શ્રી જીપી બ્રહ્મભટ્ટ, શ્રી ગિરીશભાઈ પટેલ, રમતગમત અધિકારી શ્રી ગોયા, મામલતદાર શ્રી જીસી ડામોર સહિત અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આજે તારીખ 22મીના રોજ શ્રીમતી વિભાબેન ઠક્કર મુક્તા ગૌરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર પ્રસ્તુત લોક નૃત્ય નાટક અને લોકસંગીત રજૂ કરવામાં આવશે। અમદાવાદમાં પ્લમ્બર કૌશલ્ય વર્ધન સેમિનાર ખુલ્લો મુક્તા મુખ્યમંત્રી। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોના આરોગ્ય સુખાકારી સ્વાસ્થ્ય જાળવણી માટે રાજ્ય સરકાર 2 લાખ રૂપિયાનું આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડશે તેમ જણાવ્યું છે। આવા ગરીબ અને રોજનું કમાઈને ગુજારો કરતા શ્રમિકોને શ્રેષ્ઠતમ આરોગ્ય સુવિધા સરળતાથી મળી શકે તેવા ઉદાત્ત ભાવ આ યોજનાના મૂળમાં રખાયો છે તેમ અમદાવાદમાં પ્લમ્બર કૌશલ્ય વર્ધન સેમિનારને ખુલ્લો મૂકતા શ્રીમતી આનંદીબેને જણાવ્યું હતું। રાજ્ય સરકારના શ્રમ રોજગાર વિભાગ તથા ઓલ ગુજરાત પ્લમ્બર એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા આ કૌશલ્ય વર્ધન સેમિનારમાં શ્રમ રોજગાર મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર અનિલભાઈ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ મકાન બાંધકામના પાયાના સ્તરથી લઈ પૂર્ણ થવા સુધી અને તે પછી પણ ચિરકાળ પાણી પહોંચાડતા પાઇપલાઇન રિપેરિંગ કરનારા આ શ્રમયોગીઓને આધુનિક ટેકનોલોજી સજ્જ થવા આવા કૌશલ્ય વર્ધન સેમિનાર ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો। શ્રીમતી આનંદીબેન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આવે સેમિનાર સમાજ જાગૃતિના સંવાહક તરીકે ભ્રૂણ હત્યા નિવારણ, વ્યસન મુક્તિ, બુરી આદતો તમે છુટકારો મેળવવાના શિક્ષા કેન્દ્રો બને તે દિશામાં સહિયારો પ્રયાસ કરવા આવકાર્ય છે। ઓલ ગુજરાત પ્લમ્બર એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચાવડાએ સૌને આવકારતા સ્વાગત પ્રવચનમાં કર્યું હતું। આ અવસરે ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, જગદીશભાઈ પંચાલ, મકાન બાંધકામ અને શ્રમિક બોર્ડના ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ, લેબર કમિશનર જયંતિ રવિ, રોજગાર નિયામક શ્રી સંધ્યા ભુલ્લર, અમદાવાદ કલેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ, અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ડેપ્યુટી મેયર બિપિન સિક્કા, રાજ્યભરમાંથી આવેલ પ્લમ્બર એસોસિએશનના અધિકારીઓ, પદાધિકારીઓ તથા પ્લમ્બરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ જળ દિન છે, એ નિમિત્તે ગુજરાતના પ્લમ્બર એસોસિએશને પ્લમ્બરનું કામ કરનાર દરેક ભાઈઓનું એક સંમેલન આજે આયોજિત કર્યું હતું અને એમાં ગુજરાતભરમાંથી અનેક આ ક્ષેત્રની અંદર કામ કરનાર અને ખાસ કરીને અસંગઠિત કારીગરો આની અંદર ભેગા થયા હતા। એમણે પોતે સ્વયં વિચાર કર્યો કે અમારે આ ક્ષેત્રની અંદર વધારે સારું કામ કરવું છે, ટેકનોલોજી શીખવી છે અને રાજ્ય સરકાર જે કૌશલ્ય વર્ધન કેન્દ્રનું કામ કરે છે એના દ્વારા અમે પણ અમારી આ જે ટેકનોલોજી છે અને અમારી જે આવડત છે એની અંદર વધારો થાય અને અમે વધારે સારું કામ કરી શકીએ એના માટેનું આયોજન હતું। ખાસ કરીને મકાનની મજબૂતાઈ એ પ્લમ્બિંગ સિસ્ટમ ઉપર આધાર રાખતી હોય છે। જો કોઈ પણ જગ્યાએ સહેજ પણ લીકેજ થાય
અથવા તો પાઇપ એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાયેલી ના હોય તો એની અંદરથી પાણી લીકેજ થતું જાય અને મહિને બે મહિને કે ચાર મહિને મકાન માલિકને ખબર પડે કે આમાંથી લીકેજ થઈ રહ્યું છે ત્યારે તો આખું મકાન પોલું થઈ ગયેલું હોય છે એટલે મકાનનું આયુષ્ય ઘટી જતું હોય છે. આ બધી બાબતોથી જાણકાર આ આખા કારીગરો છે અને એમના હું અભિનંદન એમને એટલા માટે આપું છું કે એમને પોતાને એ વિચાર આવ્યો કે અમે ઘરે ઘરે જઈ સોસાયટીઓમાં જઈને જ્યાં પણ આવું પ્લમ્બિંગનું કામ ચાલતું હોય એના માલિકો હોય એમને પણ અમે સમજાવીએ કે આપ જે કામ કરી રહ્યા છો જે મકાન બનાવી રહ્યા છો એની અંદર આવા પ્રકારની કોઈ ખામીઓ ન રહી જાય એના માટે કયા પ્રકારની કાળજી લેવી. 1 કરોડ 20 લાખ જેટલા અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની અંદર કામ કરનાર કારીગરો છે એના તરફ સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એમને જે કામ કરે છે એની કીટ આપી રહ્યા છીએ. કોઈ અકસ્માત ને એમાં મૃત્યુ થાય તો એને પણ સહાય રાજ્ય સરકાર આપી રહી છે. એ ઉપરાંત એમના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે જેમાં મા કાર્ડ જે 2 લાખ રૂપિયાનું આપણે છે એ પણ આની અંદર આવી જતું હોય છે. તો આવી અનેક યોજનાઓનો લાભ પણ આ કારીગર વર્ગને મળે એના માટે રજીસ્ટ્રેશન વગેરે થઈ રહ્યું છે અને રજીસ્ટ્રેશનના માધ્યમ દ્વારા એ કામ આગળ ચાલી રહ્યું છે. આપણી હંમેશા સોચ વિચાર ઊંચો હોવો જોઈએ અને એટલા માટે જ્યારે રાજ્ય સરકાર દરેક ક્ષેત્રની અંદર ખૂબ સુંદર શિક્ષણનું કામ કરી રહી છે ત્યારે એના બાળકોને પણ શિક્ષણ પ્રાપ્ત થાય અને શિક્ષણની જે યોજનાઓ છે એનો લાભ પણ એમને મળવો જોઈએ. બીજું આરોગ્યની જેટલી પણ સેવાઓ છે એનો પણ લાભ એમને મળવો જોઈએ અને ત્રીજું આપણામાં જે ખરાબ આદતો છે એ આદતોમાંથી પણ વર્ગે અને પરિવારેમાંથી મુક્ત થવું જોઈએ. એ નુકસાન એ પરિવારને જ છે અને એટલા માટે મેં કહ્યું કે જે કંઈક ખોટી આદતો આપણામાં છે પછી એ બીડી પીવાની હોય કે કંઈ અન્ય ખોટી આદતો હોય તો એને સંકલ્પ કરીને આપણે એમાંથી મુક્ત થવું જોઈએ. ત્રીજી વાત મેં કરી કે ભ્રૂણ હત્યા તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. આપણા આ ક્ષેત્રની અંદર કોઈ પણ દીકરીની ભ્રૂણ હત્યા ન થાય એના માટે પણ આ સમાજની અંદર પણ જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. રાજકોટમાં માતાએ કરી પુત્રની હત્યા. સૌથી પવિત્ર પ્રેમ એ માતા પુત્રનો પ્રેમ માનવામાં આવે છે. જનેતા પોતાના પુત્ર માટે દરેક મુશ્કેલીઓ વેઠતી પણ હોય છે. પુત્ર સારા માર્ગે ચડે અને ગુનાહિત પ્રવૃત્તિ ન કરે, સમાજમાં સારું અસ્તિત્વ જાળવી રાખે તે માટે માતાએ પુત્રને ખીજાતી અને મારતી પણ હોય છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર આઈઓસી પ્લાન્ટ નજીક રહેતી અને ભિક્ષાવૃત્તિ કરતી એક મુસ્લિમ મહિલાના 12 વર્ષીય દીકરાને કોઈનું પાકીટ જોડી લીધું હોય એ ઠપકો આપી પુત્રને માથામાં લોખંડનો પાઇપ મારી દેતા 12 વર્ષીય પુત્રનું મોત થયું હતું. પુત્રનું મોત થયા બાદ હત્યાનો ગુનો છુપાવવા હત્યારી માતા દીકરાના મૃતદેહને એક સુટકેસમાં નાખીને નિકાલ કરવા માટે નીકળતા એક મુસ્લિમ વૃદ્ધને શંકા જતા તેને અટકાવી બેગ ચેક કરતા અંદરથી એક બાળકની લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી, જેથી કુવાડવા રોડ પર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. આ અંગે પોલીસ સાખીના બેનને પૂછતા આ તેના પુત્ર સલીમની લાશ હોવાનું અને તેણે ચોરી કરી હોવાનું પોતે જ મારી નાખી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી અત્યારે માતાની ધરપકડ કરી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આયોજી પ્લાન્ટ નજીક વહેલી સવારે એક મહિલા બેગ લઈને શંકાસ્પદ રીતે ફરતી હોવાની અને બેગમાં એક બાળકની લાશ હોવાની માહિતી એક મુસ્લિમ વૃદ્ધે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને આપતા પોલીસ ખાબડો દોડી ગયો હતો અને મહિલાને અટકાયત કરી તેને પૂછતાછ કરતા પોતે પોતાનું નામ શાખીના મોહમ્મદ તાજ અંસારી મૂળ કોલકાતાની હોવાનું જણાવ્યું હતું. બેગમાંથી 12 વર્ષીય તરુણની લાશ મળતી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મૃતક બાળ અંગે પૂછતા આ બાળક પોતાનો જ પુત્ર સલીમ હોવાની અને પોતે જ મારી નાખ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તેને અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અને સ્ત્રીનું નામ પૂછતા સકીનાબેન વાઇફ ઓફ મુમતાજભાઈ છે, જૂના કલકત્તા બંગાળી મુસ્લિમ છે, હાવરા સાહેબમાં અને ભિક્ષાવૃત્તિ કરે છે. એને પૂછપરછ કરતા એ પોતે જાતેથી કબૂલ કરે છે કે ભાઈ આ જગ્યાએ મારા દીકરાની સલીમ હતો, ગઈકાલે નાની એવી કંઈ ચોરી કરી આવો એટલે મેં એની પૂછપરછ કરી કે ભાઈ આપણે ભિક્ષાવૃત્તિ કરાય, ચોરી ન કરાય, આપણે ગરીબ માણસો છે. એ દરમિયાનમાં એને માર્યો, એ દરમિયાનમાં 2 ફૂટનો લોખંડનો પાઇપ હતો એટલે મારી હેડ ઇન્જરી થઈ એટલે મરી ગયો. એટલે એ લાશનો નિકાલ કરવા માટે વહેલી હવાના બાએ હટામાંથી હતી પોલીસને શંકા ગઈ, અમને પૂછપરછ કરી એની ગુનો કબૂલ કર્યો અને બેગમાં રાખેલી લાશ પણ ત્યાંથી મળી ગઈ. વિધિવત અમારા ઉપરી અધિકારીને જાણ કરી લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી દીધી છે અને કહેવાતી આ સકીનાબેનના ગુનાને કામી એના દીકરાના મોત બાબત પૂછપરછ કરી અને ગુનાને કામી અટક કરવામાં આવી. રાજકોટમાં ભાજપ સામે ભાજપ કોર્પોરેટર. શિસ્તમાં માનનારો પક્ષ એટલે ભાજપ.
હવે દરરોજ કોઈ ને કોઈ મુદ્દે પોલીસ કાર્યવાહીમાં ચર્ચાના ચકડોળે ચડી રહ્યો છે. સંત નરેન્દ્ર સોલંકીની હુમલા પ્રકરણમાં સંડોવણી ખુલ્યા બાદ ફરીથી વિનુ ધવા અને રાજુ ફળદુની પ્રકરણ ઉપાડતા ચકચાર મચી ગઈ છે. અગાઉ વિનુ ધવાથી ભાજપના ત્રણ કોર્પોરેટરોને ભય હોવાની અરજી સાથે પોલીસ કમિશનરને જોત કરવામાં આવી હતી, ત્યાં ફરીથી વિનુ ધવા દ્વારા જ ભાજપના જ કોર્પોરેટર રાજુ ફળદુને જાનથી મારી નાખવા સોપારી આપવામાં આવી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્યારે આ અંગે વિનુ ધવા પોતે કંઈ જાણતા નહીં હોવાનું અને રાજુ ફળદુને તેઓ મળ્યા જ નથી અને વલ્લભને પણ તેઓ મળ્યા નથી તેવું જણાવ્યું હતું. રાજુ ફળદુ વિનુ ધવાની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવા માટે આ રીતે ખોટી ફરિયાદો કરે તેવું જણાવ્યું હતું. જો કે અગાઉ પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોય, આ વખતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વોર્ડ નંબર 23ના ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પક્ષના કોર્પોરેટર વિનુ ધવા અને પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. વોર્ડ નંબર 23ના ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેઓના તથા સાથી કોર્પોરેટર વિનુ ધવાથી ભય હોવાની અરજી પોલીસ કમિશનરને કરી થોડા દિવસો પૂર્વે વિસ્તારમાં દુકાન ધરાવતા રાજુભાઈ પટેલ પોતાની દુકાન હતા ત્યારે વલ્લભ ઠુંબર નામનો શખ્સ દુકાને આવ્યો હતો અને મફતમાં વસ્તુઓ લઈને જતો રહ્યો હતો. આ અંગે દુકાનદાર રાજુ પટેલે સ્થાનિક કોર્પોરેટર રાજુ ફળદુને પણ જાણ કરતા તેઓ પણ ગયા હતા. ત્યારે વલ્લભ ઠુંબરે દુકાનદાર રાજુ ફળદુને ધમકી આપતા જણાવ્યું હતું કે તું વચ્ચે આવતો નહીં, વિનુ ધવાએ પોતાને એટલે કે વલ્લભને સુપારી આપી છે અને રાજુ ફળદુને જાનથી મારી નાખવા માટે આ સુપારી આપવામાં આવી છે તેવું જણાવી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી આ અંગે રાજુ ફળદુએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ધારાધોરણની કાર્યવાહી કરી છે. ગઈકાલે અમારા વોર્ડ નંબર 23ના કોર્પોરેટર રાજુભાઈ ફળદુએ એ ફરિયાદ આપેલ છે કે તેઓના વિસ્તારમાં રહેતા રાઘવભાઈ પટેલ જેને અમૂલ પાર્લરની દુકાન છે ત્યાં આગળ વલ્લભભાઈ ઠુંબર નામના વ્યક્તિ મફતમાં વસ્તુ લઈ ગયેલો જે બાબતે રાજુભાઈ અને રાજુભાઈ અને રાઘવભાઈ અત્યારના પોલીસને ફરિયાદ કરેલ હોય જે બાબતે એનો જે બાબતે ખા રાખી એવું જણાવેલ વિનુભાઈ કે જો રાઘવભાઈ અને વલ્લભભાઈ વચ્ચે જો રાજુભાઈ ફળદુ આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેવું વલ્લભભાઈને જણાવેલ, જેથી વલ્લભભાઈ રાજુભાઈ જણાવતા રાજુભાઈ આ બાબતે ફરિયાદ કરેલ છે. હાલમાં 5062114 મુજબની ફરિયાદ વલ્લભભાઈ તથા વિનુભાઈ ગવા વિરુદ્ધ લગાડવામાં આવેલ છે. મારે ને વિનુ ગવાને સૈદ્ધાંતિક વાંધો છે. બીજું, વિનુ ગવા જે માણસ ધરાવે છે એને ગુનાહિત ઇતિહાસ જોતા એના વલ્લભને મારા બારામાં જે સોપારી આપી છે એ સાબિત કરી બતાવે છે કે વિનુ ગવાનું માણસ કેવું છે. આની પહેલાં મેં કમિશનરને રજૂઆત કરી હતી. માત્ર વિનુ ગવાને સૈદ્ધાંતિક વાંધાના હિસાબે એ અમારી ઉપર આ રીતનું કૃત્ય કરે છે તો હું આજ મીડિયા સામે કહું છું કે મને કાંઈ પણ થશે કે મારું ખૂન થશે તો એના જવાબદાર માત્ર વિનુ ગવા અને વલ્લભ ઠુંબર બે જ રહેશે. રક્ષણનો પ્રશ્ન છે તો મારે મારું રક્ષણ કેમ કરવું જોઈએ એ દિશામાં જ હું મારું કામ કરું છું. આગળ જતા પાર્ટીનું જ્યાં ધ્યાન દોરવાનું થશે તે મારી પાર્ટીનું ધ્યાન દોરી દઈશ. વાત કહી છે કે રાજુ ફળદુને 5 વર્ષથી કોઈ મેં વાત નથી કરી કે કોઈ મેં ફોન કર્યો નથી કે કોઈ દિવસ વીર ફૂટના અંતરે અમે ભેગા બે હું એને કીધું મેળ્યો નથી. એવી વાત થઈ બરોબર. આ 5 વર્ષમાં હું એને કોઈ વાત ફેસ ટુ ફેસ કે કોઈ ફોન નથી કે વાત નથી. પહેલી વાત તમારી આ બરોબર. એ વલ્લભગુરુ કહે છે તમે કહેતા છે વલ્લભ મને મળ્યો નથી ને આવી કોઈ વાત નથી. મારે એવો કોઈ વાંધો નથી કારણ કે મારી એવો વાંધો જ નથી તો મારે કંઈ ફોપરી દેવાની જરૂરિયાત જ નથી. મારે મારી નાખવાનો એવો કાંઈ એની વાંધો જ નથી. એને હું વાંધો છે મૂળ સમજાતી નથી કારણ કે આમાં શું છે પ્રોબ્લેમ એને બધાની આની કારકિર્દી ખતમ રાજકીયમાંથી કરો મૂળ પ્રશ્ન આવતો એવું મને લાગે બાકી કાંઈ આવી વાત જ નથી. ગોંડલ રાજવી પરિવાર દ્વારા પોથી યાત્રા. ગોંડલ રાજવી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મહારાજ શિવરાજસિંહજી સાહેબના પુણ્ય સ્મરણાર્થે આજથી પ્રારંભ થયેલ શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણની ભવ્ય પોથી યાત્રા હવા મહેલ ખાતેથી નીકળેલ. આ પોથી યાત્રામાં ધૂન ભજન કીર્તનની રમઝટ બોલાવતા કીર્તન મંડળો અશ્વ સવારો તથા વિન્ટેજ કારના કાફલાથી આ પોથી યાત્રા શોભતી હતી. ભાગવત કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાના મુખેથી વંચાનારી આ ભાગવત કથા પારાયણ જ્ઞાન યજ્ઞની પોથી વિન્ટેજ કારમાં પધરાવી અને પોથી યાત્રા કાઢવામાં આવેલ. આ પોથી યાત્રામાં રાજવી પરિવારના સદસ્યો અને ભાવિક જન્યો જોડાયેલ હતા. ગોંડલ અક્ષર મંદિરે સ્વચ્છતા અભિયાનને શુભારંભ. શનિવારે ગોંડલ અક્ષર મંદિરે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ ઉદઘાટન સભા દ્વારા
થયો જેમાં પૂજ્ય જ્ઞાન પ્રસાદ દાસ સ્વામીજીએ સ્વચ્છતા વિશે ભગવાન સ્વામિનારાયણ થી લઈને પ્રમુખ સ્વામી મહારાજ ની સ્વચ્છતા ની રૂચિ વિશે બધાને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા અભિયાનનો વિધિવત પ્રારંભ કર્યો હતો. આ સભામાં ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચંદુભાઈ ડાભી, માજી પ્રમુખ શ્રી મનસુખભાઈ સખિયા તેમજ યોગીનગર વિસ્તારના સભ્ય શ્રી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શ્રી મનસુખભાઈ સખિયાએ સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી અને સૌના અભિયાન માટે શુભેચ્છા પણ આપી હતી. ઉદઘાટન સભા બાદ સૌ કાર્યકરો અને હરિભક્તો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અક્ષર મંદિર એટલે કે બીએપીએસ સંસ્થાએ પણ આ અભિયાનમાં સારો સહયોગ આપ્યો છે. સુયોગ એ છે કે નગરપાલિકાનો સારામાં સારો ઉપયોગ છે. હમણાં જ પ્રમુખ શ્રી વતી આપણા મનસુખભાઈ જણાવ્યું કે સંસ્થાને એટલે કે સ્વચ્છતા અભિયાનમાં ચંદુભાઈ મનસુખભાઈ બધા મળીને કોઈ પણ પ્રકારની જે જરૂરિયાત હોય, ડીડીટી છાંટવાનો હોય કે માણસોને જરૂરી આપશે. નગરપાલિકા પણ ધન્ય છે, બીએપીએસના સંસ્થામાં સૌ ભળ્યા છે. આપ સૌ પણ આમાં ભળજો. છેલ્લે ભગવાનને જ પ્રાર્થના કરીએ, કારણ કે પ્રમુખ સ્વામી કહે છે પ્રાર્થના વર્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો ભગવાન જે કોઈ ભગવાનમાં માનતા રામકૃષ્ણ સ્વામિનારાયણ અક્ષર ડેરી માતા જે માને એને પ્રાર્થના કરીએ કે આપણે સૌ ભાઈ ભાઈ મોટા નાના દરેક સંસ્થા દરેક કોમના આ શુભ સ્વચ્છતા અભિયાનમાં ભળે અને સારા દેશમાં દરેક કહે કે નહીં ગોંડલ સ્વચ્છતા અભિયાન શ્રેષ્ઠ. ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વચ્છ ગોંડલ, સ્વચ્છ ગોંડલ, સ્વસ્થ ગોંડલ, સ્વસ્થ ગોંડલ. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.